गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण नंबर 2 भारत नो सांस्कृतिक वारसो परंपराओ हस्त ने ललित कला जेमा अपने माटी कला विषय जानकारी मेळवी। हवे भाग 2 मा आगळ आपे भरत गुंथण कला विषय जानकारी मेळवी। तो भरत गुंथण मा हड़प्पा ने मोहेंजोदड़ो ना जे उत्खनन एटले खोदकाम करता आपणने जे मळी आवेली मूर्तिओ અને પુતળાઓ એના ઉપર જે કપડા વસ્તુ હતા એ વસ્ત્ર આભૂષણમાં આપણને આવું ભરત ગૂંથણ કામ કરેલું જોવા મળે છે। આપણા દેશમાં પુરુષો સ્ત્રીઓ અને બાળકોના જે પ્રાચીન સમયના કપડા છે વસ્ત્રો છે એના ઉપર પણ ભરત કામ કરવાની કળા કે પ્રાચીન સમયથી જાણીતી છે। સિંધુ સંસ્કૃતિના સમયમાં આપણા દેશમાં સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભરતકળાની ગૂંથણની કામગીરી એ બહુ પ્રખ્યાત હતી। એ સિવાય કશ્મીરનું ભરત ગૂંથણનું કામ એ પણ પ્રચલિત છે। આપણા ગુજરાતમાં જામનગર જેતપુર ભુજ માંડવી વગેરેમાં જે સાડી ઉદ્યોગ છે એ સાડીમાં એક પ્રકાર આવે છે બાંધણી। એ બાંધણીમાં પરંપરાગત શૈલી લગભગ નિશ્ચિત કરેલી એમાં ચિત્ર અથવા તો ડિઝાઇન ભાગ હોય છે તો એમાં હાથી પૂતળી ચોપાટ પક્ષીઓ કળશ આવી એમાં ડિઝાઇન અથવા તો ચિત્રો આવેલા હોય છે જેને આપણે બાંધણી તરીકે ઓળખીએ છીએ। કપડા ઉપર જે છપાઈ કામ અને ભરત ગૂંથણ કરવાની કળા આપણા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓનો એક ગૃહ ઉદ્યોગ છે। એ સિવાય ભરત ગૂંથણમાં ચંદરવા શાક તોરણ તકિયા પારણા ઓશિકા ધાબળા રજાઈ આ અસંખ્ય ચીજ વસ્તુઓ જે છે વસ્ત્રો એની ઉપર પણ આપણને આ ભરત ગૂંથણ કરેલું જોવા મળે છે। કેટલાકમાં ભૌમિતિક એટલે કે ભૂમિતિના આકારો છે તો કેટલીક જગ્યાએ આપણને વસ્ત્રો પર ભૌમિતિક એટલે ભૂમિતિના આકારોમાં પણ ભરત ગૂંથણ કરેલું જોવા મળે છે। આપણા ગુજરાતમાં કચ્છ અને કચ્છનો જે બન્ની વિસ્તાર એ કચ્છના બન્ની વિસ્તારમાં જત કોમ જત જાતિના જે લોકો છે એ સારામાં સારું પરંપરાગત સારામાં સારું ભરત ગૂંથણનું કાર્ય કરે છે। હવે આગળ ચર્મ ઉદ્યોગની કળા વિશે જોઈએ તો આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા જે પ્રાણીઓ અથવા તો પશુઓ છે એ પશુના ચામડામાંથી જે એને પ્રોસેસ પ્રક્રિયા એટલે કે એને ચામડું કમાવું કહે છે એ ચામડા પર પ્રોસેસ પ્રક્રિયા કરી અને એ ચામડામાંથી અસંખ્ય પ્રકારની અથવા તો વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી અને એ ચીજ વસ્તુનો આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ। તો પરંપરાગત રીતે આ રીતે ચામડું કમાવામાં આવે છે અને ખેતી માટે પ્રાચીન સમયમાં ખેતી માટે પાણી કાઢવા માટે ચામડાના કેટલાક સાધનો હતા તો એમાં કોષ હતો કે જે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટેનું એક ચામડાનું સાધન હતું। પાણી ભરવા માટે મશક અને પખાળનો પણ ઉપયોગ થતો હતો તો આ રીતે ચામડામાંથી બનેલી વસ્તુનો આપણે ઉપયોગ કરતા હતા। એ સિવાય સંગીતના સાધનો તો સંગીતમાં પણ કેટલાક સાધનોમાં ચામડાનો ઉપયોગ થતો હતો ઢોલ નગારા તબલા વગેરે કે જેની અંદર આ પશુના ચામડાનો ઉપયોગ થતો હતો। એ સિવાય લોહારની ધમણ પ્રાણીઓને બાંધવા માટેના ચામડાનો પણ ઉપયોગ થતો હતો અને જૂના સમયમાં જે યુદ્ધો થતા એ યુદ્ધોમાં વપરાતી ઢાલ એટલે કે રક્ષણ માટે તો એ ઢાલમાં પણ આ ચામડાનો ઉપયોગ થતો હતો। ભરત ગૂંથણવાળી એ સિવાય ભરત ગૂંથણવાળી મોજડી પગરખા પાકી પટ્ટા આ બધી જે ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ અત્યારે હાલ પણ એ બધી ચીજ વસ્તુઓ પણ આપણને આ ચર્મ ઉદ્યોગમાંથી અથવા તો ચામડામાંથી મળતી હતી। એ સિવાય જૂના સમયમાં ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓ જેનો ઉપયોગ આપણે કરતા હતા એ પ્રાણીઓને પીઠ ઉપર બેસવા માટે આપણે એ સાર પલાણ અને એને અંકુશમાં રાખવા માટે લગામ વગેરે વસ્તુઓ પણ આપણે આ ચામડામાંથી બનાવતા હતા। એ સિવાય ચામડાની દોરી જેનો ચાબુક તરીકે આપણે ઓળખીએ છીએ કે જે મોટા ભાગે આ પશુ વગેરેને મારવા કે એના ઉપયોગમાં આવતી હતી જે ચાબુક માટેની દોરી પણ આપણે ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડામાંથી બનાવીએ છીએ। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો,
ધોરણ 10 પ્રકરણ 2 સામાજિક વિજ્ઞાન ભારતની સંસ્કૃતિ વારસો પરંપરાઓ ભાષાને લલિત કલા ભાગ 2 માં આપણે આગળ મીના મૂર્તિકા અને મીના કારીગરીની કલા વિશે આપણે જાણકારી લઈશું તો આપણા દેશની ત્રણ બાજુ દરિયા કિનારો આવેલો છે જે લગભગ 7570 કિલોમીટર લાંબો આપણને દરિયા કિનારો મળ્યો છે એ દરિયા કિનારાના કારણે આપણે દરિયા પારના એટલે કે વિદેશો સાથે પ્રાચીન સમયથી આપણે વેપાર કરતા હતા જેમાં હીરા મોતીનો પણ આપણા દેશના કુશળ કારીગરો દ્વારા બનેલા હીરા મોતીનો પણ આપણે વેપાર કરતા હતા એ હીરા મોતીની વિદેશમાં ઘણી બધી માંગ હતી આપણા દેશના બનેલા કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા હીરાઓ ફક્ત આપણા દેશમાં નહીં આખા વિશ્વમાં એટલે કે એ જગવિખ્યાત વિશ્વવિખ્યાત બનેલા છે સોના ચાંદીના જે ઘરેણા છે એ સોના ચાંદીના ઘરેણા અથવા તો દાગીના આપણે કહીશું એ ઘરેણાની અંદર આ કિંમતી હીરાઓ એ લગાવેલા હોય છે આ ઉપરાંત રાજાઓ અમીરો વગેરે પણ આવા હીરા મોતીના આભૂષણો એટલે કે વસ્તુ એ પહેરતા હતા હીરા મોતી પન્ના કોપરા નીલમ વગેરે જે છે એને આપણે રત્ન તરીકે ઓળખીએ છીએ આવા જે રત્નો છે એ રત્નો આભૂષણો એટલે કે કપડા ઉપર એ લગાવવામાં આવતા હતા એ રીતે એની શોભા વધારવામાં આવતી હતી હવે મોતીકામ મોતીકામની કલા વિશે તેથી આપણને સમુદ્રમાંથી પણ મોતી મળી આવે છે એ અને બનાવેલા મોતી વગેરેનો ઉપયોગ આપણે જુદી જુદી ચીજ વસ્તુમાં કરીએ છીએ તોરણો બનાવવા માળાઓ બનાવવા કળશ ઘૂઘરા લગ્નના નાળિયેર પીઘોણી પંખા આ વગેરે જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુ પર આપણે આ મોતીકામની કળા કરીએ છીએ એ સિવાય પશુ માટે પણ આપણે પશુને શણગારવા માટે પણ કેટલાક એના શિંગડા વગેરે એ શણગારવા માટે પણ આપણે એનો મોતીનો ઉપયોગ કરતા હવે આગળ જુઓ મીના કારીગર કે સોના ચાંદીના જે આપણા ઘરેણા છે આભૂષણો છે એ આભૂષણોની અંદર આપણે જે રંગકામ કરીએ છીએ એને મીના કારીગરી તરીકે ઓળખવામાં આવે છે તો આપણા જે કેટલાક ઘરેણા આભૂષણો છે માળા હાર વીંટી કેરી કંગન આ બધા જે આભૂષણો છે એ આભૂષણોની અંદર આપણે મોટા ભાગે ત્રણ પ્રકારના રંગનો ઉપયોગ થાય છે લાલ વાદળી અને લીલો આ રીતે આપણા જે આભૂષણો છે ઘરેણા છે એ ઘરેણાની અંદર આપણે જે આપણા રંગકામ કરીએ છીએ એને મીના કારીગરી તરીકે ઓળખવામાં આવે છે આ કળા પણ આપણા દેશમાં પ્રાચીન સમયથી પ્રખ્યાત છે આપણા દેશના જે આ મીના કારીગરીના જે કારીગરો છે એ જયપુર લખનૌ દિલ્હી વારાણસી અને હૈદરાબાદ આ વિસ્તારના જે કારીગરો છે એ મીના કારીગરી માટે બહુ પ્રખ્યાત છે અને આ મીના કારીગરીનો વધારે વિકાસ આપણા દેશમાં આ સ્તરે થયેલો છે હવે જો આગળ ઝરી કલા તો સોના ચાંદીના જે તાર એ તારનો ઉપયોગ આપણે જુદા જુદા જે ભરતગૂંથણ કલા આપણે જોઈ ગયા ભરતગૂંથણ કલામાં એ સોના ચાંદીના તારનો ઉપયોગ કરીએ છીએ એ રીતે આપણી ઝરી કલા આવેલી છે ઝરી કલા માટે આખા આપણા ભારતમાં આપણા ગુજરાતમાં આવેલું સુરત શહેર અથવા તો સુરત એ પ્રખ્યાત છે સાડીની અંદર એના પ્રકાર છે પાનેતર ઘરજોડા આ જે સાડી છે એ સાડીની કિનારીમાં આવું ઝરીકામ કરેલું હોય આગળ જુઓ મિત્રો હવે ધાતુ કલા તો પ્રાચીન સમયમાં ધાતુ કલાનો પણ આપણા દેશમાં વિકાસ થયો છે આપણે આગળ જોઈએ કે શરૂઆતમાં પાષાણ એટલે પથ્થર પથ્થરનો યુગ હતો મોટા ભાગે માણસ એ પથ્થરના અવજારોનો સાધનોનો ઉપયોગ કરતો હતો એના પછી જેમ જેમ માણસે આગળ પ્રગતિ કરી તેમ તેમ અને લોથલના તો લોથલ આપણે જોઈ ગયા કે આપણું ઉત્તરાયણ કરતા મળી આવેલું સ્થળ છે ત્યાં મળી આવેલા સાધનોમાંથી એ વખતના કારીગરો કે ધાતુ કલાનો પણ ઉપયોગ કરતા હતા એવા ઓજારો શસ્ત્રો મળી આવ્યા છે તો દાતરડા સારડીઓ ગરબર આરા સોય અને તાંબા અને કાંસાના ઓજારો તો આ બધી ચીજ વસ્તુ આપણને મળી આવે છે જે ધાતુમાંથી બનેલી છે બનાવેલી છે એ સિવાય આપણે મળી આવેલું તાંબા પિત્તળ એમાંથી આપણે વાસણો
મૂર્તિઓ વગેરે પણ બનાવીએ છીએ. એ સિવાય યુદ્ધ માટે આજે ધાતુ મળી આવી એમાંથી યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ આપણે એમાંથી બનાવતા હતા. સોના ચાંદીના ગહેણા બનાવવાનું, સોનું ચાંદી જે છે તે કિંમતી છે, એટલે એમાંથી આપણે મોટા ભાગે જે છે તે આપણા ગહેણા એટલે કે દાગીના બને છે. એ સિવાય છેલ્લે આપણને જે લોખંડ મળી આવ્યું, એ લોખંડનો આપણે સૌથી વધારે વિશેષ ઉપયોગ કરીએ છીએ. લોખંડમાંથી આપણે ઓજારો અને હથિયારો વગેરે બનાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 ભારતની પરંપરાઓ હસ્ત અને લલિત કળા ભાગ નંબર 2 જેમાં આપણે આગળ કાષ્ટ કલા વિશે માહિતી મેળવી. કાષ્ટ એટલે લાકડું. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જેવી રીતે કે માટીનો સંબંધ માનવ જીવન સાથે શરૂઆતથી હતો, તેવી જ રીતે માનવ જીવનનો સંબંધ શરૂઆતથી એ કાષ્ટ એટલે વૃક્ષો વંદરાગી સાથે શરૂઆતથી હતો. પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં માનવી જ્યારે રસોઈ બનાવતો ત્યારે એ રસોઈમાં એ બળતણ માટે લાકડાનો ઉપયોગ કરતો હતો, એટલે શરૂઆતમાં એ આ વૃક્ષોનો આ લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરતો હતો. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ એનામાં બુદ્ધિશક્તિનો વિકાસ થયો તેમ તેમ તેને લાકડાનો ઓજારો બનાવ્યા. શરૂઆતમાં ભવન એટલે મકાનો આપણે જોઈએ છીએ કે શરૂઆતમાં લાકડાના મકાનો હતા, એના પછી માટીના જે મકાનો બન્યા એમાં એ મકાનોમાં બાંધકામ માટે લાકડાનો ઉપયોગ કરવા લાગ્યો. આ રીતે જેમ જેમ માણસમાં બુદ્ધિશક્તિનો વિકાસ થયો તેમ એને લાકડામાંથી ઓજારો બનાવ્યા, લાકડાના મકાનો બનાવ્યા, એ લાકડાનો ઉપયોગ એ મકાનના બાંધકામમાં પણ કરવા લાગ્યો. લાકડામાંથી કેટલીક ચીજ વસ્તુઓ જે બને છે, તો લાકડામાંથી આપણે મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોફા, હાંપીઓ, ભોગ, સિંહાસનો, ખુરશી, જાળી, બારીમારણા વગેરે આ રીતે આપણે લાકડામાંથી જુદી જુદી ચીજ વસ્તુઓ બનાવીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ. આપણા ગુજરાત રાજ્યમાં બે સ્થળ, બે શહેર એવા આવેલા છે કે જ્યાં આ લાકડામાંથી જુદી જુદી વસ્તુ બનાવવાની કલા એ આજે પણ પ્રખ્યાત છે. તો ગુજરાતમાં સંખેડા અને ઈડર આ બંને સ્થળે આજે આપણે લાકડામાંથી બનેલી વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ અથવા તો કલા કારીગરીની ઉત્તમ વસ્તુઓ લાકડાની આપણને ત્યાં મળે છે. હવે જો આગળ જળતર કલા, જળતર એટલે કે સોના ચાંદીના જે આપણા ઘરેણા જે અલંકારો છે એની અંદર આપણે આગળ જોઈ ગયા તેમ હીરા મોતી પરના આંગળા જે છે તે રત્નો એની અંદર લગાવવાની જડવાની પ્રક્રિયાને આપણે જળતર કલા તરીકે ઓળખીએ છીએ. આ કલા પણ આપણી ભારતની પ્રાચીન કલા તરીકે ઓળખાય છે. જૂના સમયમાં જે રાજાઓ, સમ્રાટો, જે શ્રીમંત લોકો હતા તે બધા સુવર્ણના એટલે કે સોનાના અલંકારો ગહેણા જે હતા એની અંદર હીરા મોતી માણેક વગેરે જડાવતા હતા, લગાવતા હતા. એ વખતના આપણા જે કારીગરો હતા એ આ જળતર કલામાં ઘણા નિપુણ હતા, પ્રખ્યાત હતા. એ વખતે બાજુબંધ એટલે કે હાથે પહેરવાનું એક કડા, મુગળ, દામણી, વિંટી, નથણી વગેરે જેવી આ જે અલંકારો છે એની અંદર જુદા જુદા આવા હીરા મોતી માણેક વગેરે જડવામાં આવતા હતા. આપણા દેશમાં રાજસ્થાનનું બિકાનેર અથવા તો રાજસ્થાનમાં આવેલું બિકાનેર શહેર આ કલામાં એટલે કે જળતર કલામાં સૌથી વિશેષ આગવું સ્થાન ધરાવે છે અથવા તો પ્રખ્યાત છે. હવે જો આગળની કલા તરીકે અકિક કલા, તો અકિક છે તે એક પ્રકારનો કિંમતી પથ્થર છે. ક્યાંથી મળી આવે છે? તો આપણા દેશની જે નદીઓ છે એ નદીઓના જે ખીણ પ્રદેશ છે એ ખીણ પ્રદેશની રેતીમાંથી આ આપણને એક હકીક નામના કિંમતી પથ્થર મળી આવે છે. એ પથ્થર ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાખો એવો હોય છે. સિલિકા મિશ્રિત આ જે હકીકનો પથ્થર છે તે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના જે આપણા પથ્થરો છે એને આપણે હકીકના પથ્થર તરીકે ઓળખીએ છીએ. આપણા ગુજરાતમાં સુરત અને રાજકોટમાંથી આવા હકીકના પથ્થરો મળી આવે છે. એની ઉપર
પહેલ પાડવા માટે આ બધા જે અતિકના પથ્થરો મળે એને ખંભાત મોકલવામાં આવે છે કારણ કે ખંભાતમાં એ અતિકના પથ્થરો પર પહેલ એટલે કે એની પર આકાર એને ઘાટ આપણે કહીએ છીએ એની પર જુદા જુદા પ્રકારના જે આકાર આપવામાં આવે એને આકાર પછી એ પહેલ તરીકે ઓળખાય છે તો આ રીતે ખંભાત એને પહેલ પાડવા એટલે આકાર આપવા માટે મોકલવામાં આવતું હતું આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં આ રીતે ખંભાતમાંથી આપણને આવા અતિકના પથ્થરોની માળાઓ વગેરે બરણીમાંથી મળી આવેલી છે હવે જો આગળ ચિત્રકલા તો ચિત્રકલા એ પણ આપણી પ્રાચીન કલા છે અને બધી જ કલાઓ વિવિધ જે કલાઓ છે એ કલામાં અગ્ર સ્થાને એટલે કે મહત્વના સ્થાને છે રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું એ રસપાન કરાવતી આ ચિત્રકલા છે ચિત્રકલા આશરે 5000 વર્ષ જૂની આપણી જે હડપ્પાની સંસ્કૃતિ છે એ હડપ્પાની સંસ્કૃતિના જે અવશેષો આપણને મળી આવ્યા એ અવશેષના માંથી આપણને પુરાવા મળેલા છે ચિત્રકળાના પોતાનામાં આપણે આગળ પણ જોઈ ગયા કે વારે ઘડીએ અથવા તો અવારનવાર જે આપણે ખોદકામ કરીએ છીએ એ ખોદકામમાં જે ચીજ વસ્તુઓ મળી આવે એમાં પણ આપણને ચિત્રકળાના પુરાવાઓ મળેલા છે પાષાણયુગના આદિમાનવના પ્રથમનો જે સમય હતો એ પાષાણયુગમાં જે આદિમાનવ હતો તે ગુફા ચિત્રો શરૂઆતમાં માની ગુફામાં રહેતો હતો અને ગુફામાં જ્યારે એ પુરુષના નવરાશના સમયમાં એ પોતાના જે મનમાં વિચારો હોય એ દિવાલ ઉપર ગુફાની દિવાલ ઉપર એ દોરતો હતો આ રીતે ચિત્રકળાના ત્યાં ચિત્રો છે પશુ પક્ષીના ચિત્રો હડપ્પીય લોકોના માટીના વાસણો આપણે હડપ્પાના જે અવશેષો મળી આવે તેમાં આગળ જોઈ ગયા આપણે માટી કલા તો માટીના જે વાસણો હતા એ માટીના વાસણો પર શરૂઆતમાં ફૂલછોડ અને ભૌમિતિક એટલે કે ભૂમિતિના આકારો હતા આપણી જે ભારતમાં અજંતા એલોરાની મહારાષ્ટ્રમાં આવેલી અજંતા એલોરાની ગુફાઓ છે એમાં જે દોરવામાં આવેલા ચિત્રો છે એ ભારતીય ચિત્રકલાના અજોડ નમૂનાઓ છે આપણે જે મંગળ એટલે કે સારા પ્રસંગે સ્વસ્તિક ગણેશ વગેરેની જે પૂજા કરીએ છીએ એવા ચિહ્નો પણ આપણને ચિત્રકળામાંથી મળી આવેલા છે